સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1, તેના તમામે તમામ પ્રશ્નોતરીની સમજૂતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ. 1, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો સમજાવો, અથવા કંપની શાસનની ભારત પર કઈ કઈ આર્થિક અસરો થઈ? ઉત્તર, કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે હતી. ભારતના દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાક માલ માટે બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાલ કરતો હતો. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયું. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગ પડી ભાંગ્યો. એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા કરતા. કંપનીની જોહુકમીને કારણે બંગાળનો ધિક્કો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. પ્રશ્ન 2, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો, અથવા કંપની શાસનની ભારતીય સમાજ પર કઈ કઈ અસરો થઈ? ઉત્તર, કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે હતી. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી-19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા વેદ, દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરારામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજોને નાબૂદ કરતા કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂર ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકેલોના પ્રત્યયથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં
અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરશનદાસ મૂળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસકને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ. 1. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. ઉત્તર. પ્રાચીનકાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા, એટલે કે કોઠીઓ સ્થાપી? ઉત્તર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારી મથક ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈસવીસન 1613થી ઈસવીસન 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારી મથકની શાખાઓ સ્થાપી. ત્યાર પછી તેમણે મછલીપટ્ટમ, ફોર્ટ સ્ટેશન જ્યોત એટલે કે ચેન્નઈ, ફોર્ટ વિલિયમ હુગલી કોલકાતા વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. તેમજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું. પ્રશ્ન 3. પ્લાસીના યુદ્ધથી ટૂંકમાં માહિતી આપો, અથવા પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, શા માટે, આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? ઉત્તર. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષકના બહાને હેઠળ પોતાની વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ ઉદ્દોલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈ મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દોલાને હરાવી શકે તેમ ન હતા. તેથી તેમણે સિરાજ ઉદ્દોલાને હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી. તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા.
અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનગટત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. 4. વેલ્સીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? અથવા ગવર્નર જનરલ વેલ્સીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? તેની મુખ્ય શરતો શી હતી? ઉત્તર: ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલ્સીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે. 1. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય અપાશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. 2. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજો પેદાશ અંગ્રેજોને આપવો. 3. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. 4. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડન્ટ રાખવો પડશે. 5. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. પ્રશ્ન 5. ડેલહાઉસીએ ખલાસા નીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્યો ખાલસા કર્યા? અથવા ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર સી રીતે કર્યો? ઉત્તર: ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિને અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા. તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂર સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો. તેણે સાતાર, જેતપુર, સબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશ, ઝાંસી, બગાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટી ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવાપેટે ખાલસા કર્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાજો રાજ્યોને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. પ્રશ્ન 6. ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા? અથવા કારણો આપો. ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો? અથવા ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે? જવાબ: ડેલહાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતા. ઉત્તર: ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી.
તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપર્યુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. 1. યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથી બંધ થઈ. ઉત્તર. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ. 2. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? ઉત્તર. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાશીમ, મુઘલ સેનાઝ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર કાશીમ નાસી ગયો. મુઘલ સેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. 3. નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી? ઉત્તર. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી. 1. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. 2. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. 3. મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. પ્રશ્ન 4. નીચેના વિધાનોના કારણો આપો. 1. વેલ્સીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. ઉત્તર. 1. ગવર્નર જનરલ સર જ્હોન શોરે તટસ્થના નીતિ અપનાવી હતી. 2. તેના કારણે ભારતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. 3. તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. 4. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે ગીતાવહ ન હતું. 5. આથી વેલ્સીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહકારી યોજના અમલમાં મૂકી. 2. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ઉત્તર. ડેલહાઉસી ઉગ્ર સમાજવાદી હતો. 2. તેણે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોને સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેક 1. ગુણ.
એક યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજોની ખૂબ માંગ હતી? ઉત્તર, યુરોપના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે ચીજવસ્તુઓની ખૂબ માંગ રહેતી. બે, ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું? ઉત્તર, તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. ત્રણ, કેપ ઓફ ગુડ હોપ ભૂશીની શોધ કોણે કરી? ઉત્તર, પ્રોથેલિયમ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. ચાર, કોસ્ટિફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? ઉત્તર, અમેરિગો વેબસુચી નામના નકશા આલેખકે. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ આપી. પાંચ, ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? જવાબ, ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ શોધ્યો. છ, ભારતમાં સૌ પ્રથમ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? જવાબ, ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી. સાત, પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ઉત્તર, પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં નેધરલેન્ડ્સ એટલે કે હોલેન્ડની ડચ પ્રજા, ડેનમાર્કની ડેનિશ પ્રજા, ગ્રેટ બ્રિટનના અંગ્રેજો, ફ્રાન્સની ફ્રેન્ચ પ્રજા વગેરે યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી. આઠ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો કોણે અને ક્યારે આપ્યો? ઉત્તર, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. નવ, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રથમ વેપારી મથક ઈસવીસન 1413માં સુરતમાં સ્થાપ્યું. દસ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપ્યા? ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, મછલીપટ્ટમ, ફોર્ટ સ્ટેન્સ જ્યોન એટલે કે ચેન્નઈ, ફોર્ટ વિલિયમ એટલે હુગલી, કોલકાતા વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. અગિયાર, ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? તેમણે ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? ઉત્તર, ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ઈસવીસન 1668માં આવી. તેમણે ભારતમાં કારિકલ, પુડુચેરી, માહે, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. બાર, ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો અને ફ્રેન્ચો પાસે ક્યાં ક્યાં પ્રદેશો રહ્યા? ઉત્તર, ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ તથા ગોવા રહ્યા અને ફ્રેન્ચો પાસે માહે, ચંદ્રનગર, કારકિર, પુડુચેરી વગેરે પ્રદેશો રહ્યા. તેર, સિરાજ ઉદ દૌલાનો સ્વભાવ કેવો હતો?
એ સ્વભાવનું શું પરિણામ આવ્યું? ઉત્તર: સિરાજ ઉદ્દોલાનો સ્વભાવ ઉતાવળિયો અને ઉગ્ર હતો. એ સ્વભાવને કારણે બંગાળમાં તેના વિરોધીઓ વધ્યા. 14. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? ઉત્તર: પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. 15. ક્યા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો? ઉત્તર: ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો. 16. બક્ષરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? બક્ષરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાફિર મુગલ સેનઝા શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. 17. બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી? ઉત્તર: બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી. 18. અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં કઈ શાસન પદ્ધતિની શરૂઆત થઈ? ઉત્તર: અંગ્રેજોને દીવાની સત્તા મળતા બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. 19. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ ક્યારે બન્યો? ઉત્તર: નિયામક ધારાની જોગવાઈ અનુસાર ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. 20. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું? ઉત્તર: ત્રીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવેલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે થયું. આ વિગ્રહમાં ટીપુ સુલતાનનો પરાજય થયો. 21. ગવર્નર જનરલ સર ઝોન સોરે કઈ નીતિ અપનાવી હતી? ઉત્તર: ગવર્નર જનરલ સર ઝોને શોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. 22. ભારતમાં સહકારી યોજના કોણે દાખલ કરી? એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? ઉત્તર: ગવર્નર જનરલ વેલ્સીએ ભારતમાં સહાયકારી યોજના દાખલ કરી. એ યોજના સૌપ્રથમ હૈદરાબાદના નિઝામે સ્વીકારી. 23. કોને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? ઉત્તર: વિલિયમ બેન્ટિંકને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. 24. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? જવાબ: ગવર્નર જનરલ વેલ્સિનની સહકારી યોજના મીઠા ઝેર સમાન હતી. 25. ભારતમાં લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી? ઉત્તર: ગવર્નર જનરલ હેન્સીએ ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કરી. 26. ક્યા ગવર્નર જનરલે ખાલસા નીતિની અમલમાં મૂકી? ઉત્તર: ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. 27. ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો? ઉત્તર: ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. 28. શીખોને પરાજિત કરી પંજાબ કોણે ખાલસા કર્યું? ઉત્તર: ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખોને પરાજિત કરી પંજાબ ખાલસા કર્યું. 29.
ડેલહાઉસી અપુત્ર અવસાન પામેલા રાજાઓના ક્યાં રાજ્યો ખાલસા કર્યા? ઉત્તર: ડેલહાઉસીએ સાતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, પખાત, નાગપુર વગેરે અપુત્ર અવસાન પામેલા રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. 30. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? ઉત્તર: ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. 31. અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિનું શું પરિણામ આવ્યું? ઉત્તર: અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. 32. અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવ ભરી જકાત નીતિનું શું પરિણામ આવ્યું? ઉત્તર: અંગ્રેજોની અન્યાયી અને ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. 33. કંપની શાસનકાળમાં ભારતમાં ક્યાં ક્યાં મહાબંદરોનો વિકાસ થયો? ઉત્તર: કંપની શાસન કાળ દરમિયાન ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ થયો. 34. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન ક્યાં ક્યાં સામાજિક કુરિવાજો નાબૂદ કરવા માટે કાયદા બનાવ્યા? ઉત્તર: ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન સતી પ્રથા, જન્મતા વેદ દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, બાળ લગ્ન, વિધવા વિવાહની મનાઈ, દહેજ પ્રથા વગેરે સામાજિક કુરિવાજો નાબૂદ કરતા કાયદા બન્યા. 35. ભારતમાં અંગ્રેજોના સંપર્કથી ક્યાં ક્યાં સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા કરાવ્યા? ઉત્તર: ભારતમાં અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા કરાવ્યા. 36. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજ ભાષા દ્વારા શિક્ષણ આપવાનું નક્કી થયું? ઉત્તર: અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું નક્કી થયું. 37. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી? ઉત્તર: મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના ચાર્લ્સ વુડની ભલામણથી કરવામાં આવી. પ્રશ્ન 2. નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો. 1. કિલ્લેબંધી. જવાબ: દુશ્મનોના સંભવિત હુમલા સામે રક્ષણ મેળવવા માટે કોઈ ગામ, નગર, શહેર કે નવા વસવાટની ચારે બાજુ બાંધવામાં આવતી દિવાલને કિલ્લેબંધી કહેવામાં આવે છે. 2. દ્વિમુખી શાસન પદ્ધતિ. ઉત્તર: કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. 3. સહાયકારી યોજના. ઉત્તર: ભારતમાં અંગ્રેજ કંપનીઓને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલ્સીએ અમલમાં મૂકેલી યોજનાને ઇતિહાસમાં સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. 4. ખાલસા નીતિ. ઉત્તર: ખાલસા નીતિ એટલે રાજાઓની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસા નીતિએ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ હતી. પ્રશ્ન 3. કારણો આપી વિધાનો પૂરા કરો. પ્રત્યેકનો એક ગુણ.
એક પ્રાચીન સમયથી ભારત સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. કારણ કે ઉત્તર, ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો અત્યંત સમૃદ્ધ છે. બે, યુરોપના લોકો માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો માર્ગ બંધ થઈ ગયો. કારણ કે ઉત્તર, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ત્રણ, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની કરેલી શોધ વિશ્વમાં એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. કારણ કે ઉત્તર, તેનાથી યુરોપના લોકો માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. ચાર, વેલ્સીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. કારણ કે ઉત્તર, ગવર્નર જનરલ સર જ્હોન સોર અપનાવેલી તટસ્થતાની નીતિને લીધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠતા તેમજ રાજ્ય વિસ્તાર અટકી ગયા હતા. આથી વેલ્સી કંપનીની સર્વોપરી અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા ઈચ્છતો હતો. પાંચ, ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. કારણ કે ઉત્તર, તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. છ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. કારણ કે ઉત્તર, મીર કાસિમ મીર જાફર કરતા વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો હતો. તેથી કંપનીને મીર કાસિમનો ડર લાગ્યો હતો. સાત, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી. કારણ કે જવાબ, ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ સહેનશા શાહ આલમની સંયુક્ત સેના સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો હતો. આઠ, વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કારણ કે ઉત્તર, ઈસવીસન 1773ના નિયામક ધારાની જોગવાઈ પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. નવ, સહાયકારી સૈન્યની યોજના મીઠા ઝેર સમાન હતી. કારણ કે ઉત્તર, આ યોજનાનો અમલ કરી વેલ્સીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. દસ, ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી અને સુધારાવાદી પણ હતો. કારણ કે ઉત્તર, તેના સમયમાં ભારતના પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાણા એટલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ તેમજ વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા. અગિયાર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કારણ કે ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મહેસૂલની નીતિ અન્યાયી અને ભેદભાવ ભરી હતી. બાર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કારણ કે ઉત્તર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જકાત નીતિ અન્યાયી અને ભેદભાવ ભરી હતી તેમજ કંપનીએ ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા અયોગ્ય રીત રસમો અપનાવી હતી. તેર, બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી હતી. કારણ કે ઉત્તર, બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતમાં વર્તમાન પત્રોનો વિકાસ થયો હતો. પ્રશ્ન ચાર.
તેમને સાચી રીતે જોડેલા સાલ અને બનાવો નીચે આપેલ છે. આ સાલ અને બનાવોને સમય રેખા દોરી તે દર્શાવો. સ્કેલ માપ 1 સેમી બરાબર 5 વર્ષ, એટલે કે 1 સેમી હોય છે ત્યાં આપણે 5 વર્ષ ગણવાના છે. તો અહીંયા પહેલું વિભાગ અ, ઈસવીસન 1492 તેમાં આવે છે કોલંબસ વેટ્સ ઇન્ડિયન્સ ટાપુએ પહોંચેલો. બે, ઈસવીસન 1498 વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો માર્ગ શોધ્યો. તો અહીંયાથી ઉત્તરમાં આપેલો છે, પહેલાં ક્યાં આવ્યું હતું કે 1490, પછી આવશે ઈસવીસન 1495 અને ત્યાર પછી આવશે ઈસવીસન 1500. તો કેટલા વર્ષ થશે? તો કે આપને ખબર છે કે 1 સેમી બરાબર કેટલા? તો કે 5 વર્ષ. એવી રીતે અહીંયા 1 સેમી બરાબર 5 વર્ષ છે, કે હું અહીંયા તમને સમજાવું છું 1 મિનિટ. જો અહીંયા આપણે દોરેલું છે ઈસવીસન કેટલો, તો કે અહીંયા 1490 91 92 થશે બીજા નંબર ઉપર. તો ઈસવીસન 1492 કોલંબસ વેસ્ટ ઇન્ડિયન્સ ટાપુએ પહોંચ્યો. ત્યાર પછી શું છે? તો કે 98. તો 95 પછી શું આવશે? તો કે 96 97 અને 98. તો ઈસવીસન 1498 વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. બે, વિભાગ અ, એક, ઈસવીસન 1608 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ સુરત બંદરે આવ્યું. બે, ઈસવીસન 1613 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપી. અહીંયા આવશે ઈસવીસન 1605, પછી શું આવશે? 6 7 ને 8, એટલે 8માં નંબર ઉપર આવશે ઈસવીસન 1608. ત્યાર પછી છે આપણે 1610 અને 1615. તો અહીંયા શું આવશે? તો કે 1613. તો 10 11 12 અને 13માં નંબર આવશે ઈસવીસન 1613. ત્યાર પછી છે ત્રીજું, ફર્સ્ટ, ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સત્તા નંખાયું. બે, ઈસવીસન 1761 બક્સરના યુદ્ધને અંત ઈસવીસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા અપાઈ. તે અહીંયા આપણે 5 5 વર્ષ છે તે ગાળો આપીને રાખેલા છે, ઈસવીસન 1755 ઈસવીસન 1760 અને ઈસવીસન 1765, તે રીતે અહીંયા લખેલું છે. ત્યાર પછી છે ચોથા નંબર ઉપર ઈસવીસન 1764, બીજા નંબર ઉપર છે ઈસવીસન 1763. તેમાં શું છે? તો કે 64ની અંદર છે બક્સરનું યુદ્ધ થયું હતું અને 73ની અંદર છે નિયામક ધારો પસાર થયો હતો. તો અહીંયા શું આવશે? ઈસવીસન 1760 ઈસવીસન 1765 ઈસવીસન 1770 અને ઈસવીસન 1775. હવે જોઈએ આપણે પ્રશ્ન 5. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એક, ઈસવીસન 1453 તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું કોન્સ્ટેન્ટિનોપલ. બે, વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. જવાબ આવશે 1498. ત્રણ, ઈસવીસન 1773 બ્રિટિશ પાર્લામેન્ટ ખાલી જગ્યા ધારો પસાર કર્યો. જવાબ આવશે નિયામક. ચાર, ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો. જવાબ ટીપુ સુલતાન. પાંચ, નોર કોલવેસ પછી ખાલી જગ્યા ભારતનો ગવર્નર જનરલ બન્યો. જવાબ સર જ્હોન શોર. છ, સર જ્હોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી. જવાબ તટસ્થતા. સાત, ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી. જવાબ સહાયકારી. આઠ, મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે ખાલી જગ્યા ભલામણ કરી. જવાબ ચાર્લ્સ વુડે. નવ, પોર્ટુગીઝ નાવિક ખાલી જગ્યાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી. જવાબ વાસ્કો દ ગામા. દસ, બંગાળના નવાબ ખાલી જગ્યાના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. જવાબ આવશે સિરાઝ ઉદ્દોલા. અગિયાર,
વોરન હેસ્ટિંગ પછી ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો? જવાબ કોર્નવેલ્સિન. 12. ગવર્નર જનરલ સર જોને સોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા? જવાબ મરાઠાઓ. 13. ગવર્નર જનરલ ખાલી જગ્યાએ જીત ઝપટી અને ખાલસા નીતિ અપનાવી? જવાબ ડેલહાઉસી. 14. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો? જવાબ આવશે સુધારાવાદી. 15. ઈસવીસન 1853માં ભારતના સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા. 16. ઈસ્ટ ઇન્ડિયા કંપની અન્યાયી ખાલી જગ્યા નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો? જવાબ મહેસૂલ. 17. ખાલી જગ્યાના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ? જવાબ આવશે મેકોલે. પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રત્યેકનો એક ગુણ. 1. કોલંબસે ભારત આવવાના નવા માર્ગની શોધ કરી એ વિશ્વની એક મહત્વપૂર્ણ છે. જવાબ ખોટું. 2. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાઝ ઉદ દોલાએ સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો? જવાબ સાચું. 3. કોર્ન વોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો? ખોટું. 4. રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી? સાચું. 5. ગવર્નર જનરલ વેલ્સી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? ખોટું. 6. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત ઝપટી અને ખાલસા નીતિ અપનાવી હતી? જવાબ ખોટું. 7. ડેલહાઉસીના સમયમાં વિધવા પુનઃવિવાહધારો બન્યો? સાચું. 8. દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ? સાચું. 9. પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સુઝા ઉન દોલાનું શાસન હતું? ખોટું. 10. નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો? સાચું. 11. ગવર્નર જનરલ સર જ્હોન શોરે સહાયકારી યોજના દાખલ કરી હતી? ખોટું. 12. ખાલસા યોજના મીઠા ઝેર સમાન હતી? ખોટું. 13. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ ગુરખાઓને લશ્કરમાં દાખલ કર્યા હતા? સાચું. 14. ડેલહાઉસીએ સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો? સાચું. 15. બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો? ખોટું. 16. બક્સરના યુદ્ધમાં અવધના મુઘલ સેના શાહ આલમે ભાગ લીધો હતો? સાચું. 17. ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે જાણીતા છે? સાચું. 18. ભારત આવવાના નવા જળમાર્ગની શોધ થયા પછી ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ ડંગી પ્રજા આવી? સાચું. 19. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર 2 દિવસમાં જ પૂરું થઈ ગયું હતું? જવાબ ખોટું. 20. અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો? સાચું. પ્રશ્ન 7. સાચા જોડકા બનાવો. પ્રત્યેકનો એક માર્ક. 1. વિભાગ અ કાલિકટનો રાજા. જવાબ 5. સામોરિન. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ. જવાબ 1. વોરન હેસ્ટિંગ્સ. 3. સહકારી યોજના બનાવનાર. જવાબ 6. વેલસિંગ. 4. ખાલસા નીતિનો અમલ કરનાર. જવાબ 3. ડેલહાઉસી. 5. ઉદાર ગવર્નર જનરલ. જવાબ 2. વિલિયમ બેન્ટિંક. પ્રશ્ન 2. 1. ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક. જવાબ 4. વાસ્કો દ ગામા. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનનો કપ્તાન. જવાબ 6. વિલિયમ હોસ્ટિંગ્સ. 3. બંગાળનો નવાબ. જવાબ સિરાજ ઉદ્દોલા. 1. 4. મહેસૂલનો વાઘ. જવાબ 5. ટીપુ સુલતાન. 5. ભારતીય સામાજ
સમાજ સુધારક જવાબ બે રાજા રામમોહન રાય પ્રશ્ન આઠ સમય અનુસાર બનાવો અને યોગ્ય ક્રમમાં ગોઠવો એક એ બંગાળના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો બી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો સી ટીપુ સુલતાન અંગ્રેજોને સામે લડતા લડતા મૃત્યુ પામ્યો ડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી જવાબ આવશે બી ડી એ અને સી બે બક્સરના યુદ્ધ સમયે દિલ્હીના મુઘલ સેના શાહ આલમનું શાસન હતું બી પ્લાસીના યુદ્ધ સમયે બંગાળના સિરાજ ઉદ્દોલાનું શાસન હતું સી ત્રીજા મૈસૂર વિગ્રહ સમયે મૈસૂરના ટીપુ સુલતાનનું શાસન હતું ડી વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટમાં સામુદ્રિક એટલે કે ઝામોરીનનું શાસન હતું ઉત્તર આવશે ડી બી એ અને સી ત્રણ ગવર્નર જનરલ વેલ્સીએ સહકારી સૈન્ય યોજના અમલમાં મૂકી બી ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલમાર્ગ શરૂ થયો સી ગવર્નર જનરલ સર જોને સ્વરે ત્રસ્તતાની નીતિ અપનાવી મૂકી ત્રણ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો જવાબ આવશે ડી સી એ અને બી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો અહીંયા હું સીધા જવાબ જ બોલીશ પ્રશ્ન પહેલું પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું જવાબ એ કોન્સ્ટેન્ટિનોપલ બે તુર્ક મુસ્લિમોએ ક્યુ શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી જવાબ ડી કોન્સ્ટેન્ટિનોપલ ત્રણ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો જવાબ સી વાસ્કો દ ગામાએ ચાર નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે જવાબ સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી પાંચ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો જવાબ એ વોરન હેસ્ટિંગ્સ છ ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે જવાબ સી ટીપુ સુલતાન સાત કઈ યોજના મીઠા ઝેર સમાન હતી જવાબ બી સહકારી યોજના આઠ અંગ્રેજોને ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો જવાબ એ ટીપુ સુલતાન નવ ખાલસા નીતિ કોણે શરૂ કરી હતી જવાબ ડી ડેલહાઉસીએ દસ સહકારી યોજના કોણે શરૂ કરી જવાબ બી વેલ્સીએ અગિયાર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે સમયમાં થઈ હતી જવાબ બી ડેલહાઉસીના બાર કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજ ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો જવાબ મેકોલેના તેર ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ જવાબ ડી મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં ચૌદ ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ જવાબ ચાર્લ્સ વુડની પંદર કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કોણે કરી જવાબ બાર્થોલ્યુમ ડાઇસે સોળ વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી જવાબ સી ઈસવીસન 1498માં સત્તર વાસ્કો દ ગામાના કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું જવાબ બી સામોરિન અઢાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા દેશના વેપારીઓએ કરી હતી જવાબ એ ઇંગ્લેન્ડના ઓગણીસ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ બી મીર જાફરને વીસ કયા યુદ્ધની ભારતમાં અંગ્રેજ સત્તાનો શરૂઆત થઈ જવાબ બી પ્લાસીના એકવીસ કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ જવાબ ડી સર જોન સોરની બાવીસ કયા અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી બી સર જોન સોરે ત્રેવીસ સર જોન સોર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ જવાબ એ વેલ્સિંગ ચોવીસ
ભારત સૌપ્રથમ ક્યા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો? જવાબ ડી, મુંબઈ અને થાણા વચ્ચે. 25. તે સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર બન્યો જનરલ હતો? જવાબ સી, ડેલહાઉસી. 26. ક્યા ગવર્નર જનરલમાં સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો? જવાબ ડી, ડેલહાઉસીના. 27. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો? જવાબ બી, અન્યાયી અને મહેસૂલ નીતિથી. 28. બ્રિટિશ વહીવટી દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી? જવાબ વર્તમાનપત્રો. 29. કોર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો? જવાબ સી, ત્રીજો મૈસૂર વિગ્રહ. 30. કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? જવાબ એ, મેકેલોના. જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેથી મારા જે વિડીયોઝ છે તેની નોટિફિકેશન તમને તરત જ મળી જાય. અને મારી આ વિડીયોઝ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા, અથવા તો તમારે જે પણ વિષયના વિડીયોઝ જોઈએ છે તે કમેન્ટ કરવાનું ન ભૂલતા, જેથી હું તમને અહીંયાથી જલ્દીમાં જલ્દી અપલોડ કરી શકું તેવા વિડીયોઝ હું તમને આપી શકું, જેથી તમને મદદ થઈ શકે તમારા એજ્યુકેશનની અંદર. અને આ ચેનલ છે એ શેર કરવાનું ન ભૂલતા તમારા મિત્રો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.